dandu. Pool is called mandani, dandu. Proper A. A who is A? Then A co mud. Proper A. Adhar mud is okay. પછી જો શું કહે છે કે ડેશ પ્રિપેર ફૂડ ફોર પ્લાન્ટ શું કહે છે કે ડેશ પ્રિપેર એટલે તૈયાર કરવું ફૂડ એટલે કે ખોરાક ફોર પ્લાન્ટ એટલે કે છોડવા માટે બરોબર હવે આમાંથી શું કહે છે કે ખોરાક માટે પણ છોડવાઓ તૈયાર કરવામાં આવે છે બરોબર તો ખોરાકમાં આપણે શું લઈ શકીએ આપણે તો શું લઈ શકીએ બરોબર પણ પ્રાણીઓ હોય બરોબર એ શેનો ઉપયોગ કરે ખોરાકમાં તો કે પાંદડા બરોબર એ લોકો જે પ્રાણીઓ હોય એ પાંદડાઓ ખાતા હોય એટલે શું આવશે ના પછીની ખાલી જગ્યામાં લે એટલે કે પાંદડા ત્યાર પછી જો શું કીધું છે કે ડેથ ઇઝ ધ મોસ્ટ અટ્રેક્ટિવ પાર્ટ ઓફ ધ પ્લાન્ટ શું કહે છે કે એવી કઈ વસ્તુ છે કે જે મોસ્ટ અટ્રેક્ટિવ બરોબર એટલે કે એનાથી આપણે સૌથી વધારે આકર્ષાય છે અટ્રેક્ટિવ એટલે કે આકર્ષિત થઈ જવું બરોબર હવે છોડવામાં એવો કયો ભાગ છે કે એ જોઈને આપણે એકદમ આકર્ષિત થઈ જાય તો કે એ જ્યારે છોડવો છે બરોબર એ મોટો થાય અને એની અંદર ફૂલ આવે ત્યારે એ ફૂલ છે એ ફૂલને જોવા માટે આપણે કેવા થઈ જાય તો કે એકદમ અટ્રેક્ટિવ થઈ જાય બરોબર આપણને ફૂલ જોવા બહુ જ ગમે બરોબર એટલે કે આપણે ફૂલને જોઈને કેવું લાગવા માંડે તો કે એકદમ અટ્રેક્ટિવ આકર્ષિત લાગવા માંડે બરોબર એટલે એ ખાલી જગ્યામાં આવશે ફ્લાવર ફ્લાવર ખાલી એટલે કે ફૂલ ત્યાર પછી શું કહે છે કે ડેશ કેરી વોટર એન્ડ ફૂડ ટુ ડિફરન્ટ પાર્ટ ઓફ ધ પ્લાન્ટ શું કહે છે કે ડેશ કેરી વોટર એટલે કે પાણી ઉચકી શકે છે કેરી એટલે ઉચકવું વોટર એટલે પાણી એન્ડ ફૂડ બરોબર એટલે કે ખોરાક શું કહે છે કે પાણી અને ખોરાક છે એ કોણ ઉચકી શકે છે ડિફરન્ટ પાર્ટ એટલે કે વિવિધ ભાગોમાં ઓફ ધ પ્લાન્ટ એટલે કે છોડવાના શું કહે છે કે છોડવાના વિવિધ ભાગો સુધી પાણી અને ખોરાક છે એ કોણ પહોંચાડે છે કોના દ્વારા પાણી પહોંચે છે તો કે એક છોડવો જે ઉગાડ્યો હોય એની અંદર કેટલી બધી ડાળીઓ હોય બરોબર તો કે ડાળીઓ જે છે બરોબર ડાળીએ પાણી ન હોય તો એ ડાળીઓ છે એ વિવિધ પ્રકારે પાણી અને ખોરાક છે એ પહોંચાડે છે એટલે એ ખાલી જગ્યામાં આવશે બ્રાન્ચીસ એટલે કે ડાળીઓ ત્યાર પછી શું શું કીધું છે કે સમ પ્લાન્ટ લાઈક રોઝ પ્લાન્ટ ઓલસો હેવ ડેશ શું કહે છે કે સમ પ્લાન્ટ એટલે કે કેટલાક છોડવા લાઈક એટલે કે જેમ કે રોઝ પ્લાન્ટ એટલે કે ગુલાબનો છોડવો છે ઓલસો એટલે કે પણ બરોબર હવે આપણે ઘણા બધા છોડવાઓ જોઈએ છીએ બરોબર એમાંથી જે ગુલાબનો છોડ છે બરોબર એમાં શું હોય છે તો કે ફ્રોન્સ બરોબર એટલે કે એના જે પાન હોય એના છોડમાં કાંટા હોય છે બરોબર ગુલાબના જે છોડ હોય એની અંદર શું કીધું છે અહીંયા આપણે પેરેગ્રાફમાં કે એના છોડમાં કાંટા હોય છે બરોબર હવે અમુક અમુક ગુલાબના છોડ એવા હોય ને કે એની અંદર કાંટા પણ હોય છે બરોબર તો અહીંયા આપણે જે આ પેરેગ્રાફ સ્વરૂપે છે ખાલી જગ્યા આપેલી હતી એ આપણે જોઈ ગયું